પંચમહાલ લોકસભા ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ રેલી સાથે ઉમેદવારી પત્ર ભરવા નીકળ્યા હતા. ખુલ્લી જીપમાં રાજપાલસિંહ કાર્યકર્તાઓનું અભિવાદન. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા. રાજપાલસિંહ જાદવે કલેક્ટર કચેરીએ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું. રસ્તામાં જેસીબી પરથી પુષ્પ વર્ષા કરીને રાજપાલસિંહનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, રાજ્યસભા સાંસદ જશવંતસિંહ પરમાર, મધ્ય ગુજરાત પ્રભારી નરહરિ અમીન સહિતના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ 6 લાખની જંગી લીડથી વિજેતા થવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. પંચમહાલ લોકસભાના ઉમેદવાર તરીકે રાજપાલસિંહ જાદવે આજે ઉમેદવારી પત્ર ભર્યું છે. આપણે રાજપાલસિંહ જાદવ સાથે વાત કરીશું. સર, આજે ઉમેદવારી પત્ર ભર્યું છે વિજય સંકલ્પ રેલી સાથે. મેં જોયું કે આટલી મોટી ભવ્ય રેલી સાથે એ જ અમારા જીત તો થઈ ગયેલી છે. 5 લાખ પ્લસ થવાના છે. આ લોક નિધિ તમને બતાવી રહ્યું. પ્રજાના પ્રશ્નો કયા પ્રકારના? મોદી સાહેબના અનેક વિકાસલક્ષી કામો થયા જ છે અને છેવાડાના વ્યક્તિ સુધી નાનામાં નાની યોજનાનો લાભ મળે એ રીતના અમે પ્રયાસ કરીએ. આજે જંગી પોતાની રેલી સાથે આજે ઉમેદવારી પત્ર ભર્યું છે. ત્યારે 5 પંચાયત ગુજરાતી હક્તિ ગુજરાતી ગોધરા પંચમહાલ